मावઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે। ખેડૂતોની મુશ્કેલીમાં થઈ શકે છે મોટો વધારો। રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે। માર્ચ મહિનામાં આકાશમાંથી અગ્નિવર્ષા થઈ શરૂઆત। રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર, રાજ્યમાં ગરમીનો પારો પહોંચી શકે છે 42 ડિગ્રી સુધી। राजकोट सहित सौराष्ट्रमां बे दिवस हीटवेवनी आगाही करवामां आवी। बपोरना समये बहार न निकळवा माटे आरोग्य विभागनी अपील। आजे राजकोटमां 38 डिग्री तापमान नोंधायुं, गईकाले 40 डिग्री करता वधु नोंधायुं हतुं तापमान। हाईकोर्टना आदेश बाद सरकारे रेगिंग मुद्दे नियमो घड्या छे। दरेक संस्थाओमां फरजियात एंटी रेगिंग कमिटीनी रचनाओ थशे। भोग बनार फरियाद नहीं करे तो तेनी सामे पण थशे फरियाद। रेगिंगनी फरियाद न सांभळवा सामे लेवाशे पगला। अमदावादमां फिरदोस अमृत शाळा अंगे विवाद। गुजरात बोर्डना विद्यार्थीओने धोरण 9માં ન આપ્યો પ્રવેશ। ગુજરાત બોર્ડ બંધ કરી સીબીએસઈ શરૂ કરતા વાલીઓમાં રોષ ફેલાયો છે। શાળા ટ્રસ્ટી જવાબ ન આપતા હોવાનું જણાવ્યું। મહીસાગરના લુણાવાડા કરાશે। કોંગ્રેસમાંથી કાળુસી ડાભીનું સત્તાવાર નામ જાહેર થઈ શકે છે। એઆઈસીસીમાંથી ટેલિફોનિક જાણકારી આપી દેવાઈ છે। કાળુસી ડાભી વર્ષ 2017માં કપડવંજ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે। કોંગ્રેસની સીસીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો પર થઈ ચર્ચા। ગુજરાતના લોકસભાના 10 ઉમેદવારો પર મહોર લાગી છે। આજે કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર થશે। અમિત ચાવડા, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, ચંદનજી ઠાકોર બનશે કોંગ્રેસના ઉમેદવાર। જામનગર લોકસભા બેઠક પર આહિર વર્સિસ પાટીદાર ઉમેદવાર વચ્ચે જામશે જંગ। ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જીપી મારવિયા વચ્ચે જંગ જામશે। જેપી મારવિયા જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય છે। પૂનમબેન સતત 2 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે। ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્કવોડે રાજ્યમાં 5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરી છે। સરકારી મિલકત પરથી 1,47,000 અને ખાનગી પરથી 54,000 કરતા વધુ રાજકીય પ્રચારના પોસ્ટરો અને બેનરો દૂર કરવામાં આવ્યા। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વીટી સિડાએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે। ગઈકાલે વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભાજપની બેઠક યોજવા અંગે આ પત્ર લખાયો। આચારસંહિતા લાગુ હોવા છતાં ભાજપે સરકારી માલિકીની જગ્યાનો ઉપયોગમાં લીધી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો। બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ કર્યો પ્રચાર। ભાવર તાલુકામાં યોજાયેલ જનસંપર્ક કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલ લોકો રેખાબેન ચૌધરીને ઠેર ઠેર આવકાર। ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠકનું આયોજન। યુવા મોરચાએ 11.25 લાખ યુવાનોની નોંધણી કરી છે। તમામ બૂથ પર ફરી નવા મતદાતાઓનો સંપર્ક કરાશે। ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધને કર્યો પ્રચારનો પ્રારંભ। રાજપરા ખોડિયાર માતાજીના આશીર્વાદ લઈને ઉમેશ મકવાણાએ પ્રારંભ કર્યો છે। ખોડિયાર મંદિરેથી યોજાયેલી સ્વાભિમાન યાત્રામાં સુદાન ગઢવી પણ જોડાયા। આણંદ લોકસભાથી અમિત ચાવડાને કોંગ્રેસ આપી શકે છે ટિકિટ। અમિત ચાવડાએ જણાવ્યું કે આણંદ તમામ મોરચે તૈયાર છે। આણંદના લોકો માટે સ્થાનિક રોજગારની વ્યવસ્થા નથી। વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલા બેનર બાદ સમર્થન। ભાજપ કોર્પોરેટરો સહિત કાર્યકરોએ સોશિયલ મીડિયામાં શેર કર્યું સમર્થન। હું રંજન ભટ્ટ સાથે છું, મારું ઘર રંજનબેનના સ્તંભની સ્ટોરી મૂકી છે। ખાતા ફ્રીઝ થવા મામલે કોર્ટી કાર્યવાહી ચાલી રહી છે। કોંગ્રેસના બેંક ખાતા એ દેશના બેંક ખાતા નથી। કોંગ્રેસ હાલ હતાશ અને હારનો સામનો કરી રહી છે। ગુજરાત ભાજપના મીડિયા ઇન્ચાર્જ ડોક્ટર યજ્ઞેશ દવે આપ્યું નિવેદન। અમરેલી લોકસભાની બેઠક માટે હાઈકમાન્ડની લીલી ઝંડી મળી છે। ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુમ્મરે આપ્યું નિવેદન। સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોએ મોઢા મીઠા કર્યા। કોંગ્રેસ કાર્યકરોમાં છવાયો ખુશીનો માહોલ। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી, એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર એકાધિકાર હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો એકાધિકાર હોવો જોઈએ। ખડગેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ ઇલેક્ટોરલ બોન્ડને પગલે જે તથ્યો બહાર આવ્યા તે ચિંતાજનક શરમજનક છે। તેનાથી દેશની છબીને ઠેસ પહોંચી છે। છેલ્લા 70 વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું તેના પર સવાલ ઉઠી રહ્યા છે। કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર બધું પ્રહાર કરતા કહ્યું કે મુખ્ય વિપક્ષી પાર્ટીના બેંક ખાતાને કાવતરાપૂર્વક ફ્રીઝ કરી દેવાયા, જેથી કરીને અમે સમાન રીતે ચૂંટણી લડી શકીએ છીએ। આ શાસક પક્ષની ખતરનાક ચાલ છે। જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી। ભારતીય ચૂંટણી પંચે નોન કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર જાહેર કર્યા છે। ગુજરાત, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકના ટ્રાન્સફર કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી માટે કર્ણાટક